કેમ છો મિત્રો? ચેપ્ટર નંબર 3 સુરેખ પ્રગતિ ના 18માં લેક્ચરમાં આપ સર્વનું સ્વાગત છે મિત્રો. આજે આપણે સાપેક્ષ વેગના લગતા સાધનના જે દાખલા બાકી છે એ જોઈ લઈએ મિત્રો. એટલે ચેપ્ટર આપણું આજે પૂર્ણ થઈ જશે લગભગ. એટલે આજે સૌપ્રથમ દાખલો છે સાધનનો 3.8. દાખલાની રકમ તમને સ્ક્રીન પર જોવાતી હશે મિત્રો. રકમ તમારે સમજી વાંચી લખી લેવાની છે મિત્રો, પોસ્ટ કરીને, અને બરાબર રકમ સમજી લેવાની છે. સૌપ્રથમ રકમ હું બોલતો જાઉં છું, સાંભળો. એક દ્વિમાર્ગી રસ્તો છે, તેના ઉપર કોઈ કાર એ જે 36 કિલોમીટર પર કલાકની ઝડપે ચાલી રહી છે મિત્રો, અચળ ઝડપ આપી છે આપણને, અને બીજી બે કાર જે છે બી અને સી સમાન 54 કિલોમીટર પર કલાકની ઝડપે એકબીજાની વિરુદ્ધ દિશામાં, આકૃતિ તમે જોશો તો તમને ખ્યાલ આવશે, કાર એ વચ્ચે છે અને બી અને સી એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પર કલાકની સમાન ઝડપે કાર એ તરફ આવી રહી છે, અને કોઈ એક ક્ષણે કાર બી અને કાર સી કાર એથી 1 કિલોમીટર એટલે કે 1000 મીટરના અંતરે હોય ત્યારે કાર બીનો ડ્રાઈવર એવો વિચારે છે કે કાર સી તેને ઓવરટેક કરે તે પહેલાં હું કાર એને ઓવરટેક કરી લઉં. તો આ ઓવરટેક કરવા માટે કાર બી પાસે લઘુત્તમ પ્રવેગ કેટલો હશે? તો મિત્રો, તમારે સૌપ્રથમ રકમ સમજવી પડશે. રકમ શું કહેવા માગે છે કે આકૃતિમાં તમે એનું જે લોજિક છે જોઈ શકો છો. કાર એ VA જેટલા વેગથી એટલે કે 36 કિલોમીટર પર કલાક જેટલા અચળ વેગથી ચાલી રહી છે એ દ્વિમાર્ગી રસ્તા પર. કાર બી અને કાર સી એકબીજાની વિરુદ્ધ દિશામાં, જુઓ કાર બી અને સી એકબીજાની વિરુદ્ધ દિશા છે. એક VB જે દિશામાં જઈ રહી છે તેની વિરુદ્ધ દિશામાં VC તેના સામે આવી રહી છે, પરંતુ બંનેનો ટાર્ગેટ શું છે? તો ભાઈ જે આ કાર એ ને ઓવરટેક કરવાનું. તો કોઈ એક ક્ષણે આ બંને કારો બી અને સી એથી 1 કિલોમીટર એટલે કે 1000 મીટર અહીંયા હું દર્શાવ્યું છે એટલા દૂર હોય તે પરિસ્થિતિની અહીં વાત કરી છે. એટલે મિત્રો, આ 1 કિલોમીટર જે દૂર હતી બી અને સી ત્યારનું કંઈક ફોટો પાડી લીધો, વિચારો, એક પિક્ચર લઈ લીધું, એક ફોટો પાડી લીધું છે આપણે. આ એ ફોટો અહીંયા દોર્યો છે, સમજો. 1 કિલોમીટર દૂર કાર એથી બંને કારો બી અને સી દૂર છે ત્યારનો આ ફોટો પાડી લીધો છે. આ જે સિચ્યુએશન છે એને અહીંયા આપણે મૂકી દીધી છે ઉઠાવીને. હવે કહે છે કે કાર બીનો ડ્રાઈવર વિચારે છે કે કાર સી આ કાર એને ઓવરટેક કરે, કેમ કે બંને એ તરફ જઈ રહી છે. જો બી કાર પણ એ તરફ જઈ રહી છે અને સી કાર પણ એ તરફ જઈ રહી છે. હવે બંનેના વેગ સમાન છે પાછા 54 કિલોમીટર પર કલાક. તો જો એ સમાન વેગથી ચાલે તો બંને એક સાથે કાર એ પાસે પહોંચે અને ઓવરટેક કરતા એક્સિડન્ટ અકસ્માત થઈ શકે છે. તો શું કરવું પડે? તો કોઈ પણ એક કારને બીજી કારથી પહેલાં ઓવરટેક કરવું પડે, એટલે કે વેગમાં કંઈક વધારો કરવો પડે, એટલે કે તેને પ્રવેગ આપવો પડે મિત્રો. તો કાર બી શું ઈચ્છે છે, કાર બીનો ડ્રાઈવર, કે કાર સી એ કાર એને ઓવરટેક કરે તે પહેલાં હું ઓવરટેક કરી લઉં. એનો મતલબ કાર બીના ડ્રાઈવર દ્વારા કારને કંઈક પ્રવેગ આપવો જ રહ્યો તો જ ઓવરટેક કરી શકે. પ્રવેગ એટલે વેગમાં વધારો, વેગમાં ફેરફાર, અહીંયા વધારો કરવો પડે કેમ કે આગળ વધવું છે. તો જ તે કાર સી કરતાં પહેલાં કાર એને ઓવરટેક કરી શકે, કારણ કે રકમમાં તો બંને અચળ વેગ 54 કિલોમીટર પર કલાકની ઝડપે જ બતાવી છે. તો જો બી કારનો ડ્રાઈવર વેગમાં વધારો ન કરે એટલે કે પ્રવેગ ન આપે તો તે સી પહેલાં ઓવરટેક કરી શકે નહીં, અને આપણે એ પ્રવેગ જ શોધવાનો છે. તો સામાન્ય વાત મિત્રો, હવે તમે રકમ સમજી ગયા, આકૃતિ પણ સમજી ગયા કે શું અહીંયા મેટર આપેલી છે. તો પ્રવેગ શોધવાનું છે કાર બીનો, કે તેને કાર એની આગળ વધવા માટે જે પ્રવેગ આપવો પડશે તે પ્રવેગ શોધવો છે. તો સિમ્પલ પહેલાં મગજમાં વિચાર આવે કે પ્રવેગ શોધવો છે, રકમ આપણને વેગ આપ્યો છે, હા અંતર આપ્યો છે, તો કે ભાઈ હા આપ્યો છે. તો પ્રવેગ શોધવા માટે અચળ પડી ગતિનું સમીકરણ વાપરી દઉં તો મને પ્રવેગ મળી જાય. તો હા, ચોક્કસ અચળ પડી ગતિનું સમીકરણ વાપરી શકાશે. પણ મિત્રો, અચળ પ્રવેગી ગતિના બીજા સમીકરણ પરથી આપણે જો પ્રવેગ શોધવા જઈએ અહીંયા x = v0t + 1/2 at² તો આપણા પાસે સમય નથી, સમયનો ગાળો નથી, રકમમાં કોઈ બાજુ સમય આપ્યો નથી. તો મિત્રો, જે સમય છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી પ્રવેગ શોધવા માટે સમયની ખૂબ જ જરૂરિયાત પડશે. તો જે સમય આપણા પાસે છે નહીં એ સમયને પહેલાં આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, પહેલાં આપણે સમય શોધી લઈએ. તો ચોક્કસ અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી જ આપણા દાખલો સોલ્વ કરીશું. સાથે સાથે અહીંયા સાપેક્ષ વેગનો ઉપયોગ કરવો પડશે, કારણ કે સમય શોધવો છે અને રકમ પણ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં કંઈ સાપેક્ષતા છે. કાર એની સાપેક્ષે કાર બી ગતિ કરી રહી છે, કાર સી પણ કાર એની સાપેક્ષે ગતિ કરી રહી છે, તેમ છતાં કાર બી અને કાર સી પણ એકબીજાની સાપેક્ષે ગતિ કરી છે. આપણે જે કિસ્સો વિચારવો હોય આપણે વિચારી શકીએ છીએ. તો મિત્રો, જે રકમ આપ્યું છે એ પાસેથી હું શરૂઆત કરું છું કે
કાર એની જળ VA બરાબર 36 કિલોમીટર પર કલાક છે એટલે આપણી સિસ્ટમ પ્રમાણે આપણે શું કરવું પડશે કિલોમીટર પર કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવું પડશે એમ કે સિસ્ટમને આપણે ફોલો કરીએ છીએ તો મિત્રો કિલોમીટર પર કલાકને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે શું કરીશું તો 1000 વડે ગુણીશું કિલોમીટરનું મીટર થઈ ગયું કલાક છે એટલે 36 વડે ભાગીશું એટલે સેકન્ડ થઈ ગયું આગળના લેક્ચરમાં હું સમજાવીશ કે કેવી રીતના કરીએ છીએ તો જે જવાબ આવશે તેનું તે 36 હશે તો સોરી 10 હશે જે જવાબ આવશે એ કેટલો હશે 10 મીટર પર સેકન્ડ કોનો જવાબ 36 કિલોમીટર પર કલાક ને મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 10 મીટર પર સેકન્ડ અહીંયાથી છેદ ઉડાવીને જે મળતું હોય તે 10 મીટર પર સેકન્ડ છે સિમ્પલ સાદો રૂપ છે હવે મિત્રો કાર બી અને કાર સીનો વેગ આ VB અને VC સમાન 54 કિલોમીટર પર કલાક આપણને આપ્યું છે તો તેને પણ મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 54 × 1000 આ કિલોમીટરને મીટરમાં ફેરવ્યું એટલે 1000 વડે ગુણ્યું આ કલાકને સેકન્ડમાં ફેરવો એટલે 3600 સેકન્ડ વડે ભાગવું પડે તો મિત્રો આનું સાદરૂપ 15 મીટર પર સેકન્ડ આવશે મતલબ કે VB અને VC 15 મીટર પર સેકન્ડ અને VAનું વેગ છે 10 મીટર પર સેકન્ડ મીટર પર સેકન્ડમાં છે હવે બીજું શું કહે છે રકમ કે કોઈ એક ક્ષણ એવી છે કોઈ એક સમય એવો છે જે આકૃતિમાં દર્શાવ્યું છે કે કાર બી અને કાર સી એ કાર્યથી ચોક્કસ 1000 મીટર એટલે કે 1 કિલોમીટરના અંતરે છે મતલબ કે DBA આ DBA શું છે સાપેક્ષ અંતર છે મિત્રો કાર બીનું કાર એથી અંતર તમે નોની તો સમજો છો ને કાર બીનો કાર એથી અંતર તે જ પ્રમાણે કાર સીનો કાર એથી અંતર કોઈ એક ક્ષણે 1 કિલોમીટર એટલે કે 1000 મીટર આપણને આપી દીધું છે એટલે રકમમાં જે આપ્યું છે અત્યારે તો હું એ જ લખું છું ડેટામાં બીજું કશું કરતો નથી તો આટલું આપણને રકમ આપ્યું છે VA આપ્યું છે VB અને VC આપ્યું છે અને કાર બી અને સીનો એથી અંતર એટલે કાર એથી અંતર 1 કિલોમીટર એટલે 1000 મીટર આપ્યું છે જે આપણને રકમ આકૃતિમાં જોવાય છે મેઇન વસ્તુ છે કાર બી કેટલો પ્રવેગ આપે તો તે કાર સી પહેલાં ઓવરટેક કરી લે એ પ્રવેગ શોધવા માટે પહેલાં સમજાવ્યું એ પ્રમાણે મારે પહેલાં સમયગાળો શોધવો પડશે અને સમયગાળો ક્યારે મળશે તો મિત્રો યાદ કરો સાપેક્ષ વેગના લેક્ચરને સાપેક્ષ વેગના લેક્ચરમાં મિત્રો આપણે 16મા લેક્ચરમાં સાપેક્ષ વેગ ભણ્યું ત્યારે સમજાવ્યું હતું તેને ગાણિતિક ઉપયોગ હતો ત્યાં આપણે સમજ્યું હતું કે સાપેક્ષ સ્થળાંતર આપ્યું હોય તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર પરથી એટલે કે સાપેક્ષ વેગ બરાબર સાપેક્ષ અંતર ભાગ્યા સમય સૂત્ર પરથી તમે સમયગાળો શોધી શકશો ત્યાં સાપેક્ષ વેગના લેક્ચરમાં આપણે જોયું છે સાપેક્ષ વેગ એટલે કે વી રિલેટિવ બરાબર સાપેક્ષ સ્થળાંતર એટલે કે ડી રિલેટિવ ડિવાઈડ બાય સમયગાળો તમે યાદ કરી લેજો લેક્ચરને ફરીથી જોવો તો જોજો મિત્રો તે ખાસ હું કીધું હતું કે જ્યારે વેગ અચળ આપ્યો ત્યારે આપણે એ સૂત્ર પરથી સમય વેગ સાપેક્ષ વેગ બધું શોધી શકીશું અહીંયા એ સૂત્રોનો આપણે ઉપયોગ કરવો પડશે એટલે સૌપ્રથમ મને સાપેક્ષ વેગ ખબર હોવી જોઈએ એટલે હું દરેક કિસ્સા માટે સાપેક્ષ વેગ શોધી લઉં કેમ કે મારે તો સમયગાળો પહેલાં મેળવવો છે તો સૌપ્રથમ હું શોધીશ કાર બીનો કાર એની સાપેક્ષ વેગ તો કાર બીનો કાર એની સાપેક્ષ વેગ મિત્રો હવે મારે તમને કહેવું ના પડે કે સાપેક્ષ વેગ અને શાબ્દિક માહિતીને ગાણિતિક રીતે લખવી હોય તો મિત્રો તમને તો હું એક સિમ્પલ ભાષા સમજાવી દીધી છે નો અને ની યાદ રાખો તો તમને લખતા આવડી જશે કાર બીનો એટલે બી પહેલાં કાર એ ની એટલે એ પછી નો ની થઈ ગયું મિત્રો એટલે VBA બરાબર VB - VA આ તો તમને આવડે જ VBની કિંમત મૂકી દો તો કે ભાઈ 15 VAની કિંમત કેટલી છે તો કે 10 બાદબાકી કરો એટલે 5 VBA 5 મીટર પર સેકન્ડ કાર બીનો કાર એની સાપેક્ષ વેગ આપણને મળી ગયું છે નેક્સ્ટ કાર સીનો શોધી લઈએ તો હવે કાર સીનો કાર એની સાપેક્ષ વેગ કેમ કે કાર એ વચ્ચે છે અને બી અને સી બંનેની સાપેક્ષમાં ગતિ કરે છે કાર બી અને કાર સી એની સાપેક્ષમાં ગતિ કરે છે એટલે બંનેને સાપેક્ષ વેગ આપણે શોધી લીધો ઓકે તો કાર સીનો કાર એની સાપેક્ષ વેગ ફરીથી નો ની નો કન્સેપ્ટ વાપરો કાર સીનો નો પહેલાં એટલે સી પહેલાં એ ની એટલે એ પછી વી સી એ મારે હવે કહેવું નહીં પડે ને મિત્રો નોની કેવી રીતના અહીંયા આપણે કેવી રીતના સમજાય સાપેક્ષ વેગને તમે સમજતા હશો આપણે સાપેક્ષ વેગમાં બધું સારી રીતે સમજ્યું છે તો VC એ કેવી રીતના લખ્યું તો નો અને નીના કન્સેપ્ટ પરથી આપણે લખ્યું છે જે આપણે બનાવ્યું છે ઓકે તો VCA બરાબર VC - VA VCની કિંમત કેટલી હતી તો કે ભાઈ 54 કિલોમીટર પર કલાક એટલે કે 15 મીટર પર સેકન્ડ આપણે ફેરવ્યા બાદ કિંમત મૂકી દીધી VAની કિંમત કેટલી હતી તો કે ભાઈ 10 મીટર પર સેકન્ડ પરંતુ અહીંયા તમને જોવાશે સાહેબ તમે આ માઇનસ લખ્યું છે અહીં તો પ્લસ છે તો જુઓ ને મિત્રો અહીંયા કાર સી અને કાર એ એકબીજાની વિરુદ્ધ દિશા છે જુઓ VA અને VC ની દિશા કેવી છે એકબીજાની વિરુદ્ધ દિશા વિરુદ્ધ હોય તો તમે આપણે સાપેક્ષ વેગના લેક્ચરમાં જોયું છે કે જો બે પદાર્થો એકબીજાની વિરુદ્ધ દિશામાં આવે તો તેમના સ્વતંત્ર વેગોનો સરવાળો થાય અને કેવી રીતના થાય એ ત્યાં સમજાવ્યું હતું એ અહીંયા જોવા મળશે આ માઇનસ માઇનસ પ્લસ એટલે કે 15 અને 10 25
તમે ડાયરેક્ટ વચ્ચે પ્લસ મૂકો ને તો એ ચાલે, પરંતુ આપણે સાબિતના સામાન્ય સૂત્ર પરથી જ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. એમ તો આપણે આગળ સમજી ગયા છે કે જો એકબીજાની દિશા વિરુદ્ધ હોય તો સ્વતંત્ર વેગોનો સરવાળો, જો અહીંયા સમાન દિશાથી જુઓ તો અહીંયા વીબીએમાં શું કર્યું હતું બાદબાકી, અહીંયા વિરુદ્ધ દિશા છે એટલે વીસીએમાં શું કરવું પડે એમ તો સરવાળો. પણ આપણે સાપેક્ષ વેગથી જ ગયા કે વીસી માઇનસ વીએ, આ માઇનસ તો સૂત્રનું અને આ માઇનસ વિરુદ્ધ દિશા. એટલે મિત્રો આ બધું આપણે આગળ સમજી ગયા છે અને ભૂલી નથી જવાનું મિત્રો, યાદ રાખવાનું છે તો અને તો જ તમે દરેક દાખલા એમસીક્યુને ન્યાય આપી શકશો. તો આ 25 મીટર પર સેકન્ડ કેવી રીતે આવ્યું એ તમે સમજી ગયા હશો. તો અહીં સુધી આપણે સાપેક્ષ વેગો શોધી લીધા, બીનો એની સાપેક્ષે, સીનો એની સાપેક્ષે વેગ શોધી લીધું છે. આગળ જે માહિતી આપી છે એ સાપેક્ષ અંતરની આપણે અહીંયા આપી હતી માહિતી કે ભાઈ કાર બી અને કાર એનો, કાર બી અને કાર એ વચ્ચેનું અંતર 1000 મીટર, તે જ પ્રમાણે કાર સી અને કાર એ વચ્ચેનું અંતર પણ 1000 મીટર કોઈ એક ક્ષણે. તો ડીસીએ બરાબર ડીબીએ બરાબર 1000 મીટર કોઈ એક ક્ષણે બંને કારો કાર એથી 1000 મીટર એટલે કે 1 કિલોમીટર જેટલા સાપેક્ષ અંતરે છે, એટલે આપણે તેને ડીસીએ અને ડીબીએ સ્વરૂપે દર્શાવ્યું છે. આ 1000 મીટર સાપેક્ષ અંતર છે કાર બીથી એનું અને કાર સીથી એનું સાપેક્ષ અંતર. હવે મિત્રો ક્લિયર થઈ ગયું, અંતર છે, સાપેક્ષ અંતર છે, હા સાપેક્ષ વેગ છે, હા તો સમયગાળો મળી જશે. સાપેક્ષ વેગના લેક્ચરમાં ઉપયોગ નંબર 3 આપણે જોયું હતું ગાણિતિક ઉપયોગમાં કે જો તમારા પાસે સાપેક્ષ વેગ છે અને સાપેક્ષ અંતર છે તો સમયગાળો મળી જશે. તો સામાન્ય સૂત્ર જે આપણો છે તેના ઉપરથી જ મેળવીશું. તો કેવી રીતના સુધી ધ્યાન આપજો, માટે કાર સી ને કાર એ સુધી પહોંચવા લાગતો સમય, કાર સી ને કાર એ સુધી પહોંચવા માટે, અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય આપણે શોધી લઈએ. કાર સી ને કાર એ સુધી પહોંચવા માટે લાગતો સમય વેગ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર પરથી, એટલે કે સાપેક્ષ વેગ બરાબર સાપેક્ષ અંતર ભાગ્યા સમય એમ લખો તો પણ ચાલે. મારે સમય શોધવું છે તો હું સમયને સૂત્ર કરતાં બનાવું તો વેગ છેદમાં જતો રહે, તો ડાયરેક્ટ લખ્યું ટી બરાબર અંતર એટલે કે સાપેક્ષ અંતર ડીસીએ. અહીં ડીસીએ વાપર્યું, ડીબીએ વાપર્યું નથી, કારણ કે વાત કોની છે, કાર સીની. તો ડીસીએ આપણે લખવું પડે, તો સાપેક્ષ વેગ પણ વીસીએ લખવું પડે. કાર સીની વાત થઈ રહી છે એટલે સાપેક્ષ અંતર પણ એના માટેનું, જો કે અંતર સમાન છે, તો ડીસીએ અને સાપેક્ષ વેગ પણ કોનું લખીશું, તો કાર સીનો કાર એની સાપેક્ષે વીસીએ. ખ્યાલ આવશે મિત્રો, કિંમત મૂકો ડીસીએની 1000 મીટર અને વીસીએની 25 જે અહીંયા આપણે મેળવી છે. તો આપણને જવાબ મળશે કેટલો મળશે ભાગાકારથી, 40 સેકન્ડ. તો ટી બરાબર 40 સેકન્ડ, મતલબ એવું થયું કે કાર સી કાર એ સુધી પહોંચે ત્યારે તે 40 સેકન્ડનો સમય લે. કાર સી અને કાર બી સમાન વેગથી ચાલી રહ્યા છે એમ, કાર એ વચ્ચે છે, પરિસ્થિતિ કેવી થઈ, તો કે ભાઈ કાર સી અને કાર બી સમાન વેગથી ચાલી રહ્યા છે અને કાર એ તેની વચ્ચે અચળ વેગથી ચાલી રહી છે, ત્યારે કાર સી એ સુધી પહોંચવા માટે 40 સેકન્ડનો સમય લે. એનો મતલબ કે આ 40 સેકન્ડમાં જ કાર બી એ કાર એને ઓવરટેક કરવી પડે 40 સેકન્ડ પહેલાં. જો 40થી સમય વધી ગયું 40 સેકન્ડથી તો કાર સી ઓવરટેક કરી લે. મતલબ આ સમય શું કહેવા માગે છે, આ સમયગાળો જે 40 સેકન્ડ છે એ કાર સીનો કાર એ સુધી પહોંચવાનો છે, જો એ સમયગાળામાં અથવા એનાથી પહેલાં કાર બી એ કાર એને ઓવરટેક કરી લે તો તે ઓવરટેક કરી શકે. એનું મતલબ કે આ સમયગાળામાં એને પોતાની કારને પ્રવેગિત કરવી પડે, કાર બીને પ્રવેગિત કરવી પડે. એ પ્રવેગ આપણે હવે શોધીશું સમય મળી ગયો છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી. તો મિત્રો જુઓ, કાર બીને તેટલું જ અંતર, તેટલું જ અંતર એટલે કયું અંતર, તો આ જે 1000 મીટર અંતર છે એ સાપેક્ષ અંતર. કાર બીને તેટલું જ અંતર એટલે કે 1000 મીટર અંતર એ બી જેટલા પ્રવેગથી, જે આપણે શોધવાનું છે આ કાર બીનો જે પ્રવેગ આપણે શોધવાનું છે, અહીંયા જે એ બી બરાબર કેટલા આપણે લખ્યું છે એટલે કે જે આપણે પ્રવેગ શોધવાનું છે એની વાત થઈ રહી છે. તો કાર બીને તેટલું જ અંતર એટલે કે 1000 મીટર એ બી જેટલા પ્રવેગથી, એટલે કે જે પ્રવેગ કારને મળશે તે પ્રવેગથી ટી બરાબર 40 સેકન્ડમાં કાપવું પડે. તો એ અંતર માટેનું સમીકરણ આપણે વાપરી શકીએ, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આ પ્રવેગ શોધવા માટે હું વાપરીશ કે એક્સ બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર પરથી. તો આ સમીકરણ પરથી મને પ્રવેગ મળશે, તો અહીંયા એક્સની જગ્યા પર કઈ કિંમત મૂકવાની, એક્સ અંતર દર્શાવે છે એટલે હવે ડી બી એ, કેમ કે હવે વાત કોની થઈ રહી છે, કાર બીની. તો આ અંતર સાપેક્ષ અંતર બની ગયું કોનું, તો કાર બીથી કાર એનું, કેમ કે હવે કાર બીના કિસ્સાની વાત છે.
ત્યારે આ જે વી ઝીરો વેગ છે એ સાપેક્ષ વેગ હશે. કોનો? તો કાર બી નો કાર એ ની સાપેક્ષ વેગ. શું બની જાય? સાપેક્ષ વેગ. જ્યારે અંતર સાપેક્ષ અંતર હોય ત્યારે પ્રવેગ શું હશે? એ ની જગ્યા પર એ બી કાર બી નો પ્રવેગ હશે. અને સમય કયું લેવાનું છે આપણે? ટી બરાબર 40 સેકન્ડ. આ બધી જ કિંમતો હું આ સમીકરણમાં મૂકીશ. એક્સની જગ્યા પર કિંમત મૂકું મિત્રો, ડીબીએ મૂકી દીધી. વી ઝીરોની કિંમત હું મૂકી છે વીબીએ મૂકી દીધી. સમય ટીની જગ્યા પર સમય ટી, ઓકે, પ્લસનું પ્લસ, વન હાફ એ એમનું એમ, એની જગ્યા પર એ બી, ઓકે, કેમ કે આપણે એ બી શોધવાનું છે એટલે એની કિંમત હોય નહીં. આ જે ટી છે એ ટીની જગ્યા પર આપણે શું કિંમત મૂકીશું? 40 સેકન્ડ. તો હવે કિંમતો મૂકી દઈએ. ડીબીએ કેટલું છે આપણા પાસે? 1000 આપણને ઉપર આપ્યું છે મિત્રો. વીબીએ કેટલું હતું તો જોઈ લો અહીંયા. વીબીએ કેટલું મળ્યું છે આપણને? 5 મીટર પર સેકન્ડ. તો વીબીએની કિંમત હું મૂકી દીધી 5 મીટર પર સેકન્ડ. આ ટી જે છે એ કેટલું મળ્યું છે આપણને? 40 સેકન્ડ કિંમત મૂકી દીધી. પ્લસ વન હાફ એ બી એમના એમ, કેમ કે મારે એ બી શોધવાનું છે. વન હાફ કિંમત વન હાફ, ટીની કિંમત મૂકી 40 ફરીથી, એટલે અહીં વર્ગ છે એટલે વર્ગ 40. આ સંપૂર્ણ સાદુરૂપ આપું તો મને એ બી મળી જાય. તો મિત્રો હવે સાદુરૂપ આપું છું. આ જાણ એમનો એમ, આ 4 5 20 એટલે કે 200 સામે જાય તો -200, વન હાફ એ બી એમનું એમ, અને 40 વર્ગ 1600, ઓકે, 1000 -200 800 આવશે. આ 2 અને 1600 ભાગ્યા 2 કરીશ એટલે 800 એ બી એમનું એમ મૂક્યું છે મિત્રો. સિમ્પલ સાદુરૂપ છે. હવે આ છેદમાં જાય, કેમ કે ગુણાકારમાં છે એટલે એ ભાગાકારમાં આવશે, એટલે એ બીને હું સૂત્ર કરતાં બનાવ્યું. તો 800 800ના છેદમાં ગયા એટલે 800 ભાગ્યા 800, અને જવાબ મળે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ખ્યાલ આવશે મિત્રો કેટલો જવાબ મળશે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એ બી બરાબર આ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે એ શું છે મિત્રો? તો કાર બીનો લઘુત્તમ પ્રવેગ છે. કાર બીનો શું છે? લઘુત્તમ પ્રવેગ, કે જે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગ આપે તો અને તો જ કાર બી કાર સીથી પહેલાં કાર એને ઓવરટેક કરી શકે. કેમ કે ઓવરટેક કરવું હોય તો તેને પોતાના વેગમાં વધારો એટલે કે પ્રવેગ આપવો જ પડે. કેમ કે અહીંયા કાર બી અને સીનો વેગ સમાન છે એટલે જે પ્રવેગ આપવો પડશે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે મિત્રો. તો જે આપણે અહીંયા શોધવાનું હતું એ આ વસ્તુ પ્રવેગ જે હતું એ આપણને મળી ગયું છે. હું આશા રાખું છું દાખલામાં તમને વ્યવસ્થિત સમજણ પડી હશે. દાખલો મોટો જોવાય છે પણ બિલકુલ નાનો કહેવાય. પ્રવેગ શોધવો છે એટલે યાદ રાખવાનું. ફિઝિક્સને હંમેશા નીચેથી ઉપર તરફ યાદ રાખવાનું, ઉલટું યાદ રહે, ફિઝિક્સ સીધું યાદ ના રહે મિત્રો. તો મેન શોધું શું હતું? પ્રવેગ ક્યાંથી મળવાનું હતું? અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી. એમાં શું ખૂટતું હતું? તો કે ભાઈ સમય. એટલે સમય શોધવા માટે પહેલાં શું ખબર હોય? તો વેગ અને અંતર. તો વેગ શોધી લીધું, અંતર ખબર છે, કિંમત મૂકી જવા. એટલે હંમેશા યાદ રાખો ફિઝિક્સ એ ઉલટાથી સમજીએ તો જ ખ્યાલ આવે. પહેલાંથી શરૂઆતથી સમજવાનો પ્રયત્ન તો આપણે કરીએ જ છીએ મિત્રો, પણ સમજ્યા પછી તેને યાદ કેવી રીતના રાખવું એ પ્રશ્નો હશે વિદ્યાર્થીઓને. તો હંમેશા યાદ રાખો, જવાબને જુઓ કે જવાબ ક્યાંથી આવ્યો, અને સ્ટેપ બાય સ્ટેપ ઉલટો જાઓ અને સમજો કે શું કહેવા માગે છે મિત્રો. તો તમને ખાસ સમજણ પડી જશે કે તરત યાદ રહેશે કે આટલું જ કરવાનું છે, ઓકે. તો હવે મિત્રો આગળના દાખલા તરફ પ્રયાણ કરીએ. સ્વાધ્યાયનો 18મો દાખલો છે, એની રકમ પણ તમને સ્ક્રીન પર જોવાતી હશે. શું કહેવા માગે છે 18મો દાખલો જુઓ. તો એક રાજમાર્ગ એટલે કે નેશનલ હાઈવે પર એક પોલીસની વાન એટલે કે પોલીસની કારનો વેગ આપણને 30 કિલોમીટર પર કલાક આપ્યું છે, અને આટલા વેગથી દોડી રહી છે, અને એની જ દિશામાં એક ચોરની કાર એટલે કે 192 કિલોમીટર પર કલાકની ઝડપે કોઈ ચોરની કાર આગળ દોડી રહી છે. તો જો પોલીસ કારમાંથી 150 કિલોમીટર પર કલાકની ઝડપે બંદૂકમાંથી ગોળી ફાયર કરવામાં આવે એટલે કે બુલેટ ચલાવવામાં આવે, તો આ બુલેટ એટલે કે બંદૂકની ગોળી જે 150 કિલોમીટર પર કલાકની ઝડપે નીકળી રહી છે તે કઈ ઝડપે તે ચોરની કારને અથડાશે એટલે કે નુકસાન કરશે. આપણે એ બંદૂકમાંથી નીકળતી ગોળીની એવી ઝડપ શોધવાની છે કે જે ચોરની કારને નુકસાન પહોંચાડી શકે. તો એ ઝડપ કઈ હશે? એકચ્યુઅલી અહીંયા શું કહેવા માગે છે કે આપણે બંદૂકમાંથી નીકળતી ગોળીનો ચોરની કારની સાપેક્ષે વેગ શોધવાનું છે. એટલે કે એ ઝડપ આપણને માંગી છે કે જે ઝડપથી નીકળતી ગોળી તે ચોરની કારને નુકસાન પહોંચાડે. એટલે કે અહીં સાપેક્ષ વેગ માંગ્યું છે બુલેટનું ચોરની કારને. તો આપણને શું ખબર હોવી જોઈએ?
તો બુલેટનો વેગ અને ચોરીની કારનો વેગ ખબર હોવી જોઈએ. તો આપ્યો છે રકમમાં? તો કે હા, ચોક્કસ આપ્યું છે. તો જુઓ મિત્રો, શું શું આપ્યું છે અહીંયા સમજો. પોલીસની કારનો વેગ આપ્યો છે વીપી. પોલીસ, પી એટલે શું? પોલીસ. વીપી, પોલીસની કારનો વેગ કેટલો છે? 30 કિલોમીટર પર કલાક. આપણા નિયમ મુજબ આપણે ફરીથી તેને મીટર પર સેકન્ડમાં ફેરવી દઈએ એમ કે સિસ્ટમ પ્રમાણે. તો 30 કિલોમીટર પર કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવો તો 30 × 1000 / 36. હવે તમને ખ્યાલ આવતું હશે મીટર પર સેકન્ડમાં ફેરવવા માટેની પદ્ધતિ શું છે. તો જવાબ આવશે 8.33. તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને પણ લાવી શકો છો. તો વીપી આપણને મળ્યું મીટર પર સેકન્ડમાં 8.33. ચોરની કારનો વેગ આપ્યો છે વીટી 192 કિલોમીટર પર કલાક. વીટી કેમ લખ્યું? ચોર એટલે કે થીફ, થીફ પરથી ટી એટલે વીટી, બરાબર 192 કિલોમીટર પર કલાક. એને પણ મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 192 × 1000 / 3600. તો જવાબ મળ્યો વીટી બરાબર 53.33 મીટર પર સેકન્ડ. કેલ્ક્યુલેટર વાપરી લાવી શકો છો મિત્રો. હવે પોલીસની કારનો વેગ મળી ગયો એટલે આપ્યો છે રકમમાં, પણ મીટર પર સેકન્ડમાં આપણે મેળવી લીધો. ચોરની કારનો વેગ આપણે મીટર પર સેકન્ડમાં મેળવી લીધો. રકમ આગળ શું કહે છે? તો કે ભાઈ, બંદૂકમાંથી નીકળતી બુલેટ એટલે ગોળીનો વેગ આપ્યો છે 150 મીટર પર સેકન્ડ. આ યાદ રાખજો, રકમ જે તમને આગળ આપી છે એમાં કિલોમીટર પર કલાક લખેલું છે, એ ખોટું છે. એનસીઆરટીની સ્ટાન્ડર્ડ બુકમાં કિલોમીટર પર કલાક નથી, અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આપણે 150 મીટર પર સેકન્ડ છે એ યાદ રાખવાનું છે. આગળ અમારે કહેવાનું રહી ગયું, અત્યારે યાદ આવ્યું એટલે કહું છું, 150 કિલોમીટર પર કલાક નહીં, 150 મીટર પર સેકન્ડ ગોળીનો વેગ છે. હું તમને રકમમાં તે સુધારીને જ આપીશ સ્ક્રીન પર, એટલે યાદ રાખજો. બુલેટનો વેગ 150 મીટર પર સેકન્ડ આપ્યું છે, એ પણ આપણે લખી દીધું. મહત્ત્વની વાત એ છે કે આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે બુલેટનો વેગ અને ચોરની કારનો વેગ ખબર હોય તો સાપેક્ષ મળી જાય. તો હવે આપણે દાખલો કેમ આટલો મોટો ગણ્યો છે? તો યાદ રાખો મિત્રો, બુલેટનો વેગ આપ્યો છે પણ તેનો વાસ્તવિક વેગ આપણને ખબર નથી. આ તો ફક્ત બુલેટ જ્યારે બંદૂકમાંથી નીકળે છે એ વેગ છે. પણ યાદ કરો, આ બુલેટ ક્યાંથી નીકળી છે? બંદૂકમાંથી તો ખરી, પણ એ બંદૂક કોના હાથમાં છે? તો કે ભાઈ, પોલીસના હાથમાં. પોલીસ ક્યાં છે? તો કે તેની વાનમાં. અને એ વાન કેવી છે? તો ગતિમાન, 30 કિલોમીટર પર કલાકની ઝડપે ચાલી રહી છે. મતલબ શું થયું કે વાસ્તવિક રીતે જે બુલેટ છે પોલીસની કારમાંથી નીકળે ત્યારે તેનો પોતાનો તો વેગ હતો જ, સાથે પેલી જે કાર, પોલીસની કાર ચાલી રહી છે, ચાલતી ગતિમાન કારમાંથી બુલેટ નીકળતી હોવાથી એનો વેગ વધી જાય. કારનો વેગ પણ એમાં એડ થાય ને, એ જ દિશામાં પોલીસની કારમાંથી બંદૂકમાંથી ગોળી ફાયર કરી છે, એટલે કે તેને પોલીસની કારનો વેગ પણ મળે. એટલે એનો ખરેખર વાસ્તવિક વેગ શું હશે? તો બુલેટનો વાસ્તવિક વેગ એટલે કે બુલેટ ગતિમાન કારમાંથી છૂટતી હોવાથી, ગતિમાન કાર કઈ હતી? પોલીસની. પોલીસે ગોળી ફાયર કરી હતી એટલે કે ગતિમાન કારમાંથી છૂટતી હોવાથી તેનો વાસ્તવિક વેગ આપણને મળશે વીવી બરાબર 150 એનો પોતાનો પ્લસ 8.33 કોનો? પોલીસની કારનો, કેમ કે ચાલતી કારમાંથી ફેંક્યો એટલે કે ગોળી આપણે છોડી છે. એટલા માટે 158.33 મીટર પર સેકન્ડ એ તેનો વાસ્તવિક બુલેટનો વેગ છે. બસ હવે ચિંતા નહીં, બુલેટનો વાસ્તવિક વેગ મળી ગયો, ચોરની કારનો વેગ છે સાપેક્ષ વેગ આરામથી મળી જશે. એ મહત્ત્વની વાત આ વાસ્તવિક વેગની હતી. દાખલામાં બીજું કશું જ છે નહીં, આઈએમપી દાખલો છે, તમારા ટેસ્ટમાં પૂછાશે જ. હવે બુલેટનો ચોરની કારની સાપેક્ષે વેગ જે આપણે શોધવાનું હતું, કેમકે આ વેગથી જ બુલેટ ચોરની કારને નુકસાન પહોંચાડી શકશે. તો બુલેટનો ચોરની કારની સાપેક્ષે વેગ એટલે કે VBT, બુલેટનો એટલે કે વી પહેલાં બી આવે, બુલેટનો બી, ચોરની કારનો, ચોરની કારની સાપેક્ષે, ચોરની કારની એટલે કે ટી પછી આવે, નોની કન્સેપ્ટ આપણે જાણીએ છીએ. તો VBT એટલે કે બુલેટનો ચોરની કારની સાપેક્ષે વેગ, VBT બરાબર VB - VT. હવે VBTની કિંમત આપણે જાણીએ છીએ 158.33, VTની કિંમત છે 53.33, કિંમત મૂકી દીધી. બંનેની બાદબાકી કરતા મને જવાબ મળ્યો VBT બરાબર 105 મીટર પર સેકન્ડ. તો આ જે 105 મીટર પર સેકન્ડ જવાબ મળ્યું એ કયો વેગ છે? તો કે બુલેટનો ચોરની કારની સાપેક્ષે વેગ, કે જે વેગથી બુલેટ છૂટે તો જ, જે વેગથી બુલેટ ફાયર થઈ તો જ તે ચોરની કારને નુકસાન પહોંચાડી શકે. એટલે કે ચોરની કારને નુકસાન પહોંચાડવા માટે જે બુલેટ પાસે વેગ છે 105 મીટર પર સેકન્ડ હોવો જોઈએ, જે એનો સાપેક્ષ વેગ છે મિત્રો. એટલે આ દાખલાનો જવાબ 105 મીટર પર સેકન્ડ છે.
બહુ જ સરળ દાખલા છે બંને. સાપેક્ષ વેગનો કન્સેપ્ટ આવડતો હોય અને અચળ પ્રગતિના સૂત્રો પણ આવડતા હોય તો આપણા માટે કોઈ પણ દાખલો ઈજી બની જાય. ઓકે મિત્રો, હવે નેક્સ્ટ આપણે આગળના દાખલા તરફ જઈએ. દાખલા નંબર 9, સ્વાધ્યાયનો 9મો દાખલો મિત્રો, એની રકમ પણ તમને સ્ક્રીન પર જોવાતી હશે. શું કહેવા માગે છે રકમ ખાસ સમજી લેજો. આ દાખલો થોડોક વધારે લોજિકવાળો, ખૂબ સમજવાનો દાખલો છે મિત્રો. રકમ શું કહેવા માગે છે અને ખાસ સમજજો. તો શું કહે છે કે બે શહેરો નિયમિત બસ સેવા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. બે શહેરો વચ્ચે બસો જોડાય ને, જેમ આપણે નોર્મલ જોઈએ છીએ કે બે શહેરો વચ્ચે રોજ કેટલીક બસો આવતી હોય જતી હોય અને એમનો સમય પણ નક્કી હોય, એમાં બે શહેરો એ અને બી વચ્ચે બસ સેવા નિયમિત જોડાયેલી છે. અને દરેક ટી સમય પછી, એ સમય કેટલો છે આપણને ખબર નથી, એ સમય આપણે શોધવાનો છે કે દરેક ટી સમય પછી બંને બાજુથી બસો ઉપડે છે, અહીંથી પણ અને ત્યાંથી પણ. દરેક ટી સમય પછી ધારો કે માની લઈએ કે 20 મિનિટ, તો એક બસ ઉપડી પછી 20 મિનિટ બીજી બસ, પછી બીજી 20 મિનિટ પછી ત્રીજી બસ, એમ દરેક ટી મિનિટ પછી એ બસો ઉપડે છે. એ બસો દરેક ટી મિનિટ પછી ઉપડતી હોય અને ધારો કે ટાઉન એ થી બી તરફની દિશામાં કોઈ એક સાયકલ સવાર, રકમ મુજબ કોઈ એક સાયકલ સવાર 20 કિલોમીટર પર કલાકની ઝડપે ચાલી રહ્યો છે. હવે એ સાયકલ સવારને રકમ આગળ શું કહે છે કે એ થી બી તરફ જતી બસ દરેક બસ પ્રત્યેક 18 મિનિટમાં મળે છે અને બી થી એ તરફ આવતી બસ પ્રત્યેક 6 મિનિટમાં મળે છે. તો આ બસ સેવા માટેનું જે સમય નક્કી કરેલું છે ટી મિનિટે શોધો, તેમજ બસોનો અચળ વેગ ધારી લઈ અને અચળ વેગ કેટલો હશે એ શોધો. રકમનું મિત્રો હું તમને કન્સેપ્ટ સમજાવ્યું છે, પ્રોપર રકમ તમને સ્ક્રીન પર જે જોવાય છે એમાં તમે લખી સમજી અને વાંચી લેજો. મેન મતલબ રકમ શું કહેવા માગે છે મિત્રો, ફરીથી એકવાર કહું કે બે શહેરો એ અને બી આ નિયમિત બસો ચાલે છે, જુઓ એ બસ સેવાથી જોડાયેલા છે. કેટલીક બસો એ થી બી તરફ જઈ રહી છે અને કેટલીક બસો બી થી એ તરફ આવી રહી છે. આ નિયમિત બસ સેવા દ્વારા જોડાયેલા બે શહેરો વચ્ચે જે બસો ચાલે છે એ પ્રત્યેક બસો, આ પ્રત્યેક બસ ટી મિનિટ પછી ઉપડે છે. આ બસ ઉપડી છે, ટી મિનિટ પહેલાં આ ઉપડી હશે, એને ટી મિનિટ પહેલાં આ ઉપડી હશે, એની ટી મિનિટ પહેલાં આ ઉપડી હશે. તે જ પ્રમાણે અહીંયાથી આ બસો જે ઉપડે છે આ ટી મિનિટ એના પછી આ ટી મિનિટ પછી આ એના ટી મિનિટ પછી અને આ એના ટી મિનિટ પછી ઉપડી હશે. ટી મિનિટ એટલે કંઈક 20 મિનિટ 25 મિનિટ નક્કી કરેલી સમયગાળો હોય, એ સમયગાળા પછી બસો ઉપડતી રહે. તમે બસ સ્ટેશન પર ઊભા હો તો ધારો કે અમદાવાદ જવા માટે તમે ઊભા છો તો અમદાવાદની બસો જલ્દી મળી જાય, 10-10 મિનિટમાં મળતી હોય મિત્રો, આપતી જશે બીજી 10 મિનિટમાં ઉભા રહો એમ કહેતા હોય આપણને ઇન્કવાયરીમાં પૂછીએ, તો એ સમય નોંધેલો હોય એમનો કે આટલા સમય પછી બસ આપણે નક્કી કરેલી ઉપાડવાની હોય. એમ અહીંયા પણ કેટલીક બસો આપણે દર્શાવી છે આકૃતિને ખાસ સમજો. તો પ્રત્યેક ટી મિનિટ બાદ આ બસો ઉપડે છે અને આ ટાઉન એ થી ટાઉન બી તરફની દિશામાં કોઈ એક સાયકલ સવાર 20 કિલોમીટર પર કલાક જેટલા અચળ વેગથી ચાલી રહ્યું છે. આ સાયકલ સવાર શું જુએ છે કે જે બસો એ થી બી તરફ જઈ રહી છે, એટલે કે આ ઉપરની બસો, એને પ્રત્યેક બસ 18 મિનિટ પછી મળે છે અને બી થી એ તરફ જે બસો આવી રહી છે એ પ્રત્યેક બસો તેને 6 મિનિટમાં મળે છે. એટલે વ્યવહાર છે કે આ સાયકલ સવાર ટાઉન બી થી નજીક હશે, જે હું આકૃતિમાં દર્શાવ્યું છે. તો મિત્રો, પ્રત્યેક 18 મિનિટ પછી આ બસ મળતી હોય અને પ્રત્યેક 6 મિનિટ પછી આ ટાઉન બી તરફથી આવતી બસ મળતી હોય, તો આવા કિસ્સા માટે આ બસ સેવાનો નિયમિત સમય ટી શોધો અને બસોનો વેગ અચળ ધારીને અચળ વેગ કેટલો હશે એ આપણે શોધવાનું કીધું છે મિત્રો. એટલે આપણને સમય અને વેગ બે માંગ્યા છે. તો અહીંયા આ બસો જે છે એ સાયકલ સવારની સાપેક્ષે ગતિ કરી રહી છે એવું આપણે સમજવાનું છે, કારણ કે સાયકલ સવારની સાપેક્ષનો આપણને સમય આપ્યો છે. સાયકલ સવાર જે બસોને જુએ છે એ થી બી તરફની 18 મિનિટ અને બી થી એ તરફની 6 મિનિટ, અને તેમની સાપેક્ષે આ બસોનો વેગ આપણે શોધી લઈએ તો અને તો જ આપણને બસનો વેગ અને તે નિયત કરેલો સમય મળી જાય. તો મિત્રો, આ જે સાપેક્ષ વેગ છે સાયકલ સવાર ની સાપેક્ષે બસનો વેગ એ થી બી તરફનો અને બી થી એ તરફનો આપણે પહેલાં શોધી લઈએ. એ પહેલાં રકમ જે કહે છે એ પ્રમાણે વેગ બસના અચળ ધારવાના છે એ ધારી લઈએ. તો ધારો કે બસની અચળ ઝડપ 20 કિલોમીટર પર કલાક છે, આપણે ધારી લીધી આ જે બસોનો વેગ છે VB એ અચળ કંઈક હશે એવું ધારી લીધું છે, આપણે શોધવાનું છે. તો 20 કિલોમીટર પર કલાક અચળ છે. અહીં સાયકલ સવાર જે અહીંયા ચાલી રહ્યું છે તે VC = 20 કિલોમીટર પર કલાક જેટલી અચળ ઝડપે ચાલે છે. રકમ આટલી માહિતી આપી છે. હવે શું કહે છે જુઓ, કે આપણે અચળ વેગ અને સમય શોધવો હોય તો આપણે જેમ આગળ ચર્ચા કરી તેમ સાપેક્ષ વેગ
આપણે શોધવું પડશે. કોનું? તો સાયકલ સવારની સાપેક્ષે બસનો વેગ શોધવો પડશે, એથી બી તરફનો અને બીથી એ તરફનો. તો સૌપ્રથમ એથી બી તરફ, એ એટલે કે ટાઉન એથી ટાઉન બી તરફ, એ અને બીનો મતલબ એ સમજવાનું, ટાઉનનું નામ છે. તો ટાઉન એથી ટાઉન બી તરફની દિશામાં સાયકલ સવારની સાપેક્ષે બસનો વેગ, સાયકલ સવારની સાપેક્ષે બસનો વેગ, બસનો એટલે કે બી પહેલાં આવે અને સાયકલ સવારની એટલે સી પછી આવે, નોની કન્સેપ્ટ આપણે જાણીએ છીએ. તો વીબીસી બરાબર વીબી માઇનસ વીસી, તમને ખ્યાલ હશે મિત્રો કેવી રીતના આપણે આ કન્સેપ્ટ યાદ રાખ્યું છે, નો અને નીથી, બસનો સાયકલ સવારની બરાબર. એટલે વીબીસી બરાબર વીબી માઇનસ વીસી, વીબી આપણે વિવિધ ધાર્યું છે, વીસી આપણને વીસ આપેલું છે, કિંમત મૂકી, એટલે વીબી માઇનસ વીસ એ આપણને એથી બી તરફનો સાપેક્ષ વેગ મળ્યો છે. તે જ પ્રમાણે હવે બીથી એ તરફ એટલે આ દિશામાં આવતી બસો માટેની વાત છે. તો બીથી એ તરફની દિશા માટે સાયકલ સવારની સાપેક્ષે ફરીથી આપણે બસનો વેગ શોધીએ, તો બસનો સાયકલ સવારની એટલે વી બી સી, અહીં વી બી માઇનસ, હવે જુઓ માઇનસ વી સી લખ્યું છે, આ કિસ્સાને તમારે યાદ જ રાખવું પડશે. સાયકલ સવારની દિશા એથી બી તરફની છે એટલે આ સાઇડની બધી બસો માટે સાપેક્ષના સૂત્રમાં વચ્ચે માઇનસ જળવાય, પરંતુ આ બીથી એ તરફની જે બસો જાય છે એની અને સાયકલ સવારની દિશા કેવી થઈ ગઈ? પરસ્પર વિરુદ્ધ. અને જો બે પદાર્થો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો તેમના સ્વતંત્ર વેગોનો સરવાળા જેટલો સાપેક્ષ વેગ મળે, જે અહીંયા થઈ જાય છે માઇનસ માઇનસ પ્લસ, એટલે સરવાળો આપણે સાપેક્ષ વેગમાં જોઈ ગયા છે. શોર્ટમાં યાદ રાખવાનું, સાપેક્ષ વેગના સૂત્રમાં વચ્ચે માઇનસ તો હોય જ, પરંતુ આ માઇનસ કોનું છે? તો કે ભાઈ આ વિરુદ્ધ દિશા છે, એટલે કશું યાદ ન હોય આટલું તો યાદ હોવું જોઈએ. જો કે સાપેક્ષ વેગના લેક્ચરમાં સારી રીતે સમજ્યા છે, ના ખ્યાલ હોય તો તે લેક્ચર ફરીથી જોજો. તો વી બી માઇનસ, કૌંસમાં માઇનસ વીસી કેમ? તો કે ભાઈ આ સાયકલ સવારની દિશા બસની દિશા કરતાં કેવી કહેવાય? વિરુદ્ધ, એટલે માઇનસ વીસી. માઇનસ માઇનસ પ્લસ એટલે વી બી પ્લસ વીસીની કિંમત વીસ. ઓકે, તો મિત્રો હવે આગળ વધીએ. શું કહેવા માગે છે? આપણે સાપેક્ષ વેગ તો શોધી લીધું, હવે શું કરવાનું છે? તો કે ભાઈ સમય, નિયત કરેલો સમય અને બસનો અચળ વેગ વી બી શોધવા માટે હવે આગળ શું કરીશું? તો મિત્રો એથી બી તરફ પ્રત્યેક 18 મિનિટ બાદ બસ પસાર થાય છે. સાયકલ સવારને એથી બી તરફની બસ કેટલા મિનિટ પછી મળે છે રકમ મુજબ? તો પ્રત્યેક બસ 18 મિનિટ પછી મળે છે. તો આ બધી બસો જે જાય છે આ સાયકલ સવારને, આ બસ 18 મિનિટ, આ બસ જે મળી એના બાદ આ બસ 18 મિનિટ બાદ, એના પછીની બસ 18 મિનિટ બાદ, એટલે દરેક બસો 18 મિનિટ બાદ મળતી હોય અને આ બાજુથી આવતી 6 મિનિટ બાદ મળતી હોય. તો મિત્રો એથી બી તરફ પ્રત્યેક 18 મિનિટ બાદ બસ પસાર થતી હોય માટે કેપિટલ ટી સમયમાં બસે કાપેલું અંતર, કેપિટલ ટી સમય એટલે કે આ બંને બસો જે ટી મિનિટ બાદ ઉપડી હતી તે ટી સમય જે આપણે શોધવાનું છે, આ બસ ઉપડી હશે એના ટી સમય બાદ આ બસ ઉપડી હશે, તો એ સમયની વાત છે. આ ટી સમયમાં કાપેલું આ અંતર એટલે કે એમની વચ્ચેનું અંતર, એટલે કે પહેલી બસ ઉપડી ગઈ એ કેટલું અંતર કાપ્યું હશે એ ટી સમયમાં, એ ટી સમયની વાત છે, એના બાદ બીજી બસ ઉપડી હશે. તો આ બસો વચ્ચેનું અંતર ડી છે એ કેવું રહેવાનું? અચળ. કેમ કે સમય કેવું રહે છે? અચળ. અને વેગ પણ કેવો છે? અચળ. એટલે અંતર પણ કેવું રહેવાનું? બધી બધી બસો વચ્ચેનું અચળ, એટલે કે આ ડી અંતર આ બધી બસો વચ્ચેનું કેવું રહેવાનું? અચળ છે, આ બાજુનું પણ અને આ બાજુનું પણ. કેમ કે તેમના વેગ પણ અચળ છે અને એમનો સમય પણ અચળ છે, એટલા માટે મિત્રો તેમના વચ્ચેનું અંતર પણ બદલાશે નહીં. તો એ અંતર આપણે શોધવું છે, તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એના સામાન્ય સૂત્ર મુજબ અંતર બરાબર વેગ ગુણ્યા સમય લખી શકો, એટલે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. હવે આ વેગ કેવી રીતના? તો જુઓ આ વેગ કયો વેગ છે? વી બી માઇનસ વીસ. તો કે ભાઈ બસ નો સાયકલ સવારની સાપેક્ષે વેગ, પણ એથી બી તરફની દિશામાં, આપણે પહેલાં એથી બી તરફની દિશાની વાત કરીએ છીએ ને, એટલે સાપેક્ષ વેગ કયો વાપર્યો આપણે? એથી બી તરફની દિશા માટેનો વી બી સી બરાબર વી બી માઇનસ વીસ, આ વેગની કિંમત મૂકી. એ માટેનો સમય કેટલો છે? અહીંયાથી એથી બી તરફ 18 મિનિટ, તો એ 18 મિનિટને કલાકમાં ફેરવ્યું, એટલે 18/60. 18/60 કેમ? 18 મિનિટને કલાકમાં ફેરવવું હોય તો 60 વડે ભાગવું પડે. એને શું નામ આપ્યું? સમીકરણ 1. ખ્યાલ રાખજો મિત્રો, વેગ બરાબર અંતર ભાગ્યા સમય પરથી અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અહીં એથી બી તરફની વાત છે, એટલે કે એથી બી તરફ માટેનો સાપેક્ષ વેગ વી બી સીની કિંમત વી માઇનસ વીસ આપણે મૂકી છે વેગ, અને સમય 18 મિનિટ લે છે બસ આ સાઇડથી મળવા માટે, સાયકલ સવારને 18 મિનિટ લે છે, એટલે 18 મિનિટને કલાકમાં ફેરવવા માટે 60 વડે ભાગ્યું છે. આ ખાસ યાદ રાખવાનું સમીકરણ 1. હવે તે જ પ્રમાણે બીથી એ તરફની વાત કરીએ, તો હવે બીથી એ તરફની દિશા માટે, એટલે કઈ દિશા? બીથી એ તરફની એટલે કે સાયકલ સવારની વિરુદ્ધ દિશા માટે પ્રત્યેક બસ કેટલો સમય લેશે? 6 મિનિટ. રકમમાં આપણને ચોખ્ખું કીધેલું છે કે એથી બી તરફ સાયકલ સવારને કેટલા મિનિટ પછી બસ મળશે? 18 મિનિટ. અને બીથી એ તરફ 6 મિનિટ, એટલે હવે બીથી એ તરફની વાત કરીએ એટલે 6 મિનિટ સમય
બાદ દરેક બસ મળે છે સાયકલ સવારને, તો તે માટે અંતર બરાબર વેગ ગુણ્યા સમયનું સૂત્ર વાપરીએ. તો અંતર ડી તો અચળ જ રહે છે આપણે સમજ્યું આગળ એ પ્રમાણે, પરંતુ વેગ હવે કયો લેવાનો, તો કે ભાઈ બી થી એ તરફની દિશા માટેનો સાપેક્ષ વેગ કયો છે, વીબીસી બરાબર વીબી પ્લસ વીસ, એટલે વીબી પ્લસ વીસ. સમય કેટલો લાગે છે, છ મિનિટ, એટલે ગુણ્યા સમય છ મિનિટ, ને કલાકમાં ફેરવો એટલે 60 વડે ભાગવું પડે. તો હું મિનિટને ડાયરેક્ટ કલાકમાં ફેરવીને લખ્યું છે એટલે ભૂલ પડે નહીં, ખાસ યાદ રાખજો. ઓકે, સમીકરણ નંબર બે. સમીકરણ એક અને બેમાં આપણે અંતરો માટેના સૂત્રો મેળવ્યા. ખાસ યાદ રાખજો અહીં અંતર માટેના સૂત્ર કેમ મેળવ્યા છે, કારણ એ છે કે એમાં વેગ છુપાયેલો છે અને સમય પણ છુપાયેલો છે. તો મિત્રો, હવે સમીકરણ એક અને સમીકરણ બેની ડાબી બાજુ જો ડી અને ડી, આ બધા ડી તો કેવા રહેવાના, બસ વચ્ચેનું અંતર અચળ સરખું રહેવાનું, એટલે કે ડાબા બંને બાજુના કેવા છે, સરખા છે. ડાબા ડાબા તો જબા જબા, ડાબી બાજુ અને ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ અને જમણી બાજુ પણ કેવી હોય, સરખી હોય. એટલે સમીકરણ એક અને બેને આપણે શું કર્યું, સરખાવ્યું. ડાબી બાજુ અને ડાબી બાજુ તો સરખી જ છે, તો જમણી બાજુ અને જમણી બાજુને સરખાઈ દઈએ. તો જુઓ આ બંને બાજુઓ બંને સમીકરણની જમણી બાજુઓ છે. સમીકરણ એકની જમણી બાજુ, તે જ પ્રમાણે સમીકરણ બેની જમણી બાજુ સામસામે લખી દીધી છે, જોઈ લો બરાબર છે. હવે અહીંયા જે છેદ ઉડે છે તે ઉડાઈ દઈએ. સામસામેથી 60 અને 60 કેન્સલ, આ 6 નીચે આવેલો, 6 તરી 18 એટલે ઉપર 3 વધ્યા. આ એમનું એમ વીબી પ્લસ 20. હવે એમાંથી હવે સાદુરૂપ આપીએ, વીબી અહીંયા આવે તો મિત્રો જોજો શું થાય છે, 3VB માઇનસ 20 તરી 60 થાય, વીબી પ્લસ 20 એમનું એમ, વીબી અહીંયા આવ્યા એટલે 3VBમાંથી વીબી જાય એટલે 2VB, 60 અહીં જાય તો પ્લસ 6, 60 ને 20 80. ઓકે, સિમ્પલ સાદુરૂપ છે, તમે જાતે પણ કરી શકો છો. તો મિત્રો અહીંયા 3VBમાંથી વીબી જાય એટલે 2VB વધ્યા છે અને સામે 80 થયા છે, તો મને વીબીની કિંમત સાદુરૂપ આપતે કેટલી મળી જશે, 40 કિલોમીટર પર કલાક. અને સાદુરૂપ કંઈ મોટું સાદુરૂપ છે નહીં, સિમ્પલ ગણિત છે, તમે જાતે પણ જોઈ શકો છો. તો મને જે અચળ વેગ માંગ્યું હતું બસનું વીબી, એ આ વીબી 40 કિલોમીટર પર કલાક બની ગયું છે, એટલે મારો પહેલો જવાબ પૂરો. દાખલો એકદમ હવે સરળ બની ગયો છે, પહેલો જવાબ પૂરો. હવે બીજો જવાબ શું કહે છે, કે નિયત જે સમય કરેલો છે બસ સેવાનો એ સમય પણ શોધો. તો એ સમય ક્યાંથી શોધીશ, તો આ વીબીની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. તો સમીકરણ એકમાં જ મૂકીએ. સમીકરણ એક શું છે આપણા પાસે, તો કે ભાઈ આવી રહ્યું સમીકરણ એકમાં વીબીની આ કિંમત મૂકો, તો ડી બરાબર આ વીબીની જગ્યા પર કિંમત હું કેટલી મૂકી, 40 માઇનસ 20 એમનું એમ ગુણ્યા 18/60 એમનું એમ, ખ્યાલ આવ્યો. તો વીબીની કિંમત 40 મૂકું અને સાદુરૂપ આપું, તો ડી બરાબર 40 - 20 ગુણ્યા 18/60 એટલે 18/60 એમના એમ. આનું સાદુરૂપ આપો મિત્રો, તો ડી બરાબર 6 કિલોમીટર મળી જાય, એટલે કે દરેક બસો વચ્ચે 6 કિલોમીટર અંતર હશે. મતલબ કે પહેલી બસ ઉપડી ટી સમય ટી મિનિટ બાદ 6 કિલોમીટર સુધી ગઈ હશે ત્યારે બીજી બસ ઉપડી હશે, પછી એ બસ 6 કિલોમીટર સુધી જાય, પછી ત્રીજી બસ ઉપડે, કેમ કે બસનો વેગ અચળ લીધો છે અહીંયા. ઓકે, તો જો કે અંતર આપણને માંગ્યું નથી, પણ અંતર એટલા માટે શોધ્યું, અંતર મળશે તો સમય મળશે, કેમ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. વેગ મળી ગયો, અંતર શોધી લીધું એટલે સમય મળી જાય. હવે આપણે સૂત્ર વાપરીએ, પરંતુ વેગ બરાબર અંતર ભાગ્યા સમય પરથી, અંતર બરાબર વેગ ગુણ્યા સમય, તો ડી બરાબર એટલે કે અંતર બરાબર વેગ કયો, તો બસનો વેગ વીબી ગુણ્યા કેટલો સમય લેશે, ટી મિનિટ, એને પણ કલાકમાં ફેરવ્યું એટલે ટી ભાગ્યા 60, એ કલાકમાં ફેરવ્યું છે મિત્રો એટલા માટે, તો ટી ભાગ્યા 60. તો ડી બરાબર વીબી ઇન્ટુ ટી ભાગ્યા 60માં હવે હું કિંમત મૂકું છું. ડીની કિંમત કેટલી મળી ગઈ છે, 6 મૂકી દીધી, વીબીની કિંમત કેટલી મળી ગઈ છે, 40 મૂક્યા, ટી આપણે શોધવાનું છે ભાગ્યા 60 એમનું એમ. સાદુરૂપ આપીએ તો આપણને શું જવાબ મળશે, જુઓ ટી બરાબર આ 6 સામે જાય એટલે 36/4 ગુણાકારમાંથી ભાગાકારમાં આવ્યો એટલે ટી બરાબર 9 મિનિટ. ટી બરાબર 9 મિનિટ એટલે આપણને જવાબ શું મળ્યું, 9 મિનિટ. એટલે કે બસ સેવા માટે જે નિયત સમય કરેલો છે એ પ્રત્યેક બસ માટેનો સમય કયો હશે, 9 મિનિટ. એટલે કે આ બધી બસો એક પછી એક 9 મિનિટ બાદ ઉપડતી હશે, ખ્યાલ આવી ગયો મિત્રો. અને એ સમયમાં કેટલું અંતર કાપતી હતી, 6 કિલોમીટર. જો કે આપણો પ્રશ્નનો મુદ્દો છે નહીં, પરંતુ ધ્યાન આપવાનું કે નિયત સમય જે કરેલો છે બંને ટાઉનો વચ્ચે બસ સેવાનો એ 9 મિનિટ છે. કેવી રીતના શોધ્યું આપણે એ દાખલાને ખાસ આકૃતિ પરથી સમજજો મિત્રો. મેઇન વસ્તુ અહીંયા સાયકલ સવારની સાપેક્ષે બસોનો વેગ એથી બી તરફનો અને બીથી એ તરફનો શોધી લો, તો પછી તેમના સાપેક્ષ વેગની કિંમતો મૂકતા આપણને અંતર માટેના સમીકરણો મળશે અને એ અંતર માટેના સમીકરણોને સરખાવતા આપણને બસનો અચળ વેગ વીબી મળી ગયો. અચળ વેગ વીબીની કિંમત ફરીથી કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ તો અંતર મળી જાય, અને અંતર તો આપણો
રાજા હતો અહીંયા, કારણ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર પરથી જ આપણે અહીંયા સમય મેળવી શકીશું. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય, વેગ આગળ શોધી લીધો, સમય શોધવાનું છે, અંતર ઉપર મળી ગયું છે, કિંમત મૂકતા આપણને જવાબ મળી જાય. મિત્રો આવા દાખલાઓને થોડા ધ્યાનપૂર્વક અને લોજિક વાપરીને પણ સોલ્વ કરી શકાય છે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, દાખલાઓ કેવી રીતના સમજી વિચારીને ગણી શકાય છે. લાગતું હશે તમને થોડુંક ભારે, પરંતુ જો ધ્યાનથી રિપીટ કરતા રહેશો તો જ ફિઝિક્સ આવડશે. સમજવાનું મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સાહેબ ફિઝિક્સમાં ખબર નથી પડતી, પરંતુ જો મિત્રો રસ લઈને કામ કરશો અને ફિઝિક્સને જેમ હું આગળ કહ્યું તે પ્રમાણે નીચેથી ઉપર તરફ જોવાનો પ્રયત્ન કરો, એક વખત સમજી લો પહેલા નો ડાઉટ, પછી તેને નીચેથી ઉપર તરફ જોવાનો પ્રયત્ન કરો, તો કોઈ પણ દાખલો તમને આવડી જશે મિત્રો, એ હું તમને ગેરંટી આપું છું. તો આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3ના સ્વાધ્યાય ઉદાહરણના બધા દાખલા બતાવ્યા. હવે જે દાખલા આપણે નથી ગણ્યા એના વિશે ખાસ સાંભળી લેજો. જે દાખલા હું અહીંયા બોર્ડ પર નથી ગણાવ્યા એ બધા થિયરિકલ દાખલા છે, જે આપણા 11મા ધોરણની પરીક્ષામાં પૂછતા નથી, એટલે એનું કોઈ ટેન્શન લેવાની જરૂર તમારે છે નહીં. જેટલું આપણે અહીંયા ચલાવ્યું છે એ પરીક્ષાલક્ષી બધા જ દાખલાઓ, એટલે ગણતરીવાળા દાખલાઓની ચર્ચા કરી છે. જે બધા શાબ્દિક માહિતીવાળા દાખલા છે એ આપણે અહીંયા સોલ્વ કરવાના નથી. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું જ રાખીએ, હવે આગળ ચર્ચા કરીશું.